સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ સહિત તાલુકાના લોકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનનું પાલનની સાથે 144મી કલમનું પાલન કરવા માટે લોકોને જણાવ્યું કે 3થી વધારે લોકો મીણબત્તી દીવો કે ટોર્ચની સાથે ભેગા થશે તો ગુનો નોંધવામાં આવશે. દેશના વડાપ્રધાન દ્વારા હાલ દેશ સહિત વિદેશોમાં હાહાકાર મચાવનાર નોબલ કોરોના વાયરસને માત આપવા અને સંક્રમણ જળવાઈ રહે તે માટે આ લોકડાઉન દરમિયાન દેશના લોકોને પોતાના ઘરોમાં રહીને આહવાન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 5/4/2020 રોજ રાત્રિના 9 કલાકે પોતાના ઘરોની લાઇટો બંધ કરી દરેકે પોતાના ઘરમાં રહીને ઓસરીમાં કે ધાબા ઉપર મીણબત્તી ટોર્ચ કે મોબાઈલ લાઇટ કે દીવા કરવા અને વધુ લોકો ભેગા ન થવા આહવાન કરવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત દ્વારા પણ પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં તથા તાલુકામાં લોકોને એકઠા ન થવા પ્રાંતિજ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં માઇક દ્વારા એલાઉન્સ કરવામાં આવ્યું છે અને મીણબત્તી દીવા કરો પણ સાથે સાથે 144ની કલમનું પણ પાલન કરો અને જો કોઈ મહોલ્લાઓ સોસાયટી કે ગલીઓમાં પાલન નહીં કરે અને 4થી વધુ લોકો જણાઈ આવશે તો તેઓની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું નગરજનોને જાણ કરવામાં આવી હતી. સંજય રાવલ, JDSTV, પ્રાંતિજ. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હોય આજ રોજ તારીખ 5/4/2020 રાત્રિના કલાક 9:00 વાગે 9 મિનિટ સુધી ટ્યુબલાઇટ તેમજ લાઇટ બંધ કરીને પોતાના ઘરે મીણબત્તી દીવો તેમજ મોબાઈલની ટોર્ચ કરવા માટેનું જે આહવાન કર્યું છે, જેથી સૌએ પોતાના ઘરની અંદર તેમજ ચોપાડમાં કે બારીમાં રહીને આ દીવો કે મીણબત્તી કે ટોર્ચ પ્રગટાવવાની રહેશે. કોઈએ ઘરની આગળ શેરીઓમાં ગલીઓમાં કે અગાસી ઉપર એકઠા થઈને આ જે માનનીય વડાપ્રધાન સાહેબનાઓએ જે આહવાન કરેલ છે મીણબત્તી દીવો પ્રગટાવવાનો, કે કોઈએ એકઠા થઈને પ્રગટાવવાની નથી. જો 4 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને જો દીવો કે મીણબત્તી પ્રગટાવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં